જય શ્રી કૃષ્ણ. 26 એપ્રિલ 2020ના રોજ પવિત્ર તિથિ અક્ષય તૃતીયા. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસનું ખૂબ જ મહત્વ છે. આ દિવસથી શરૂ થયેલા દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળે છે, તેમજ આ દિવસે ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. આ દિવસે સોના ચાંદી, વાહનો, નવા વસ્ત્રો જેવી ચીજોની ખરીદી કરે છે. એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયા પર સોનાની ખરીદી કરવાથી માતા લક્ષ્મીનો ઘરમાં સદાય વાસ રહે છે. પરંતુ આ વર્ષે લોકડાઉનના લીધે અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરવી શક્ય નથી. તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ એવી 5 વસ્તુ જે અક્ષય તૃતીયાના દિવસે પૂજામાં સામેલ કરવાથી સોનું ખરીદવા જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે. તેમાંનું એક છે માટીનો દીવો. ધાર્મિક માન્યતા અનુસાર માટીનું પણ સોના જેટલું જ મહત્વ છે, જે ઘરમાં સરળતાથી મળી રહે છે. બીજું છે મોસમી ફળ. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે મોસમી ફળ પૂજામાં જરૂર રાખવા જોઈએ. ત્રીજું છે કપાસ, એટલે કે રૂ. કપાસને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે, જે ઘરે સરળતાથી મળી રહે છે. ચોથું છે દરિયાઈ મીઠું. ધાર્મિક માન્યતા અનુસાર ઘરમાં દરિયાઈ મીઠું ખૂબ જ શુભ ગણાયું છે, જે સરળતાથી ઘરમાં પર્યાપ્ત મળી રહે છે. પાંચમું છે પીળી સરસવ. ધાર્મિક માન્યતા અનુસાર ઘરમાં પીળી સરસવ રાખવાથી માતા લક્ષ્મી સ્થાયી નિવાસ કરે છે. આ શુભ દિવસે પૂજામાં પીળી સરસવ રાખવાથી ઘરની આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં ધન ધાન્ય અને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થશે. તેમજ આ દિવસે લક્ષ્મી સહસ્ત્રના પાઠ કરવા, માતા લક્ષ્મીની સ્તુતિ, આરતી અને નૈવેદ્યમાં ઘરે બનાવેલી પીળી મીઠાઈ અર્પણ કરવી. તો આ લોકડાઉનમાં ખરીદી કર્યા વગર આવી રીતે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકો છો. આજની આ માહિતી તમારા જીવનમાં ખૂબ જ શુભતા લાવે અને શુભ આરોગ્ય અને શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય. માહિતી પસંદ આવી છે તો વિડીયોને લાઇક, શેર, ચેનલ સબસ્ક્રાઇબ, બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, જેથી આવનાર દરેક માહિતી આપ સુધી તુરંત પહોંચે. કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે. જય માતાજી.